नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विज्ञान और टेक्नोलॉजी प्रकरण नंबर 2 एसिड बेस और क्षार विषय माहिती मेळवू छूं। सौथी पहेला आपणे विचारीए के एसिड और बेस शुं छे। शुरुआत समय में एसिड और बेस की व्याख्या एवी रीते आपवामां आवती कि जे पदार्थ स्वादे खाटा होय ते एसिड, जे पदार्थ स्वादे तूरा होय ए बेस। त्यारबाद आगळ एवी व्याख्या आपवामां आवी कि जे पदार्थ दाहक होय ए एसिड अने जे पदार्थ चीकणा लागे ए बेस। वक्तो वखत वधारे वधारे आनी स्पष्ट व्याख्याओ आपणे मळती गई, तो शुरुआत में प्राथमिक सरखामणी बंनेने करीने आगळ वधीशुं। सौथी पहेला एसिड अने बेस नी नानी एवी सरखामणी जे तमे धोरण 6 अने 8 मां भणी ने आव्या। एसिड जे स्वादे खाटा होय छे, जयारे बेस स्वादे तूरा होय छे। બીજા નંબરમાં એસિડ જે છે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, જ્યારે બેઝ છે એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। આ જે લિટમસ પત્ર વાળો પ્રયોગ છે એ ધોરણ 8 માં અને ધોરણ 6 માં કરી ચૂક્યા છે। ત્યારબાદ બેઝ જે છે એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે ક્ષાર અને પાણી આપે છે, એવી જ રીતે એસિડ પણ બેઝ સાથે પ્રક્રિયા કરે અને ક્ષાર અને પાણી આપે છે। ટૂંકમાં જ્યારે બંને ભેગા કરવામાં આવે છે, એસિડ અને બેઝ બંનેને ભેગા કરવામાં આવે છે, ત્યારે શાક અને પાણી મળે છે। એસિડ જે છે એ ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે। તમે ધોરણ 8 નો હાઇડ્રોજન વાયુની બનાવટનો પ્રયોગ યાદ કરો કે જેમાં ઝીંક ધાતુના ટુકડાને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડમાં નાખીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતા હતા। તો એ એસિડનો ગુણધર્મ છે કે એસિડ જે છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે। ત્યારબાદ કેટલાક સામાન્ય એસિડના ઉદાહરણ જોઈએ મિત્રો। જેટલા પણ ખાટા ફળો છે, જેને આપણે સાઇટ્રસ ફળો કહીએ છીએ, જે સ્વાદે ખાટા હોય છે, દાખલા તરીકે ઓરેન્જ, લીંબુ, અનાનસ, જમરૂખ, આ તમામની અંદર સાઇટ્રિક એસિડ જોવા મળે છે અને આ બધા એસિડિક ફળો છે। બીજું ઉદાહરણ જોઈએ ટમેટા। ટમેટા સ્વાદે ખાટા હોય છે, ઓબ્વિયસ છે, અને એની અંદર ઓક્ઝેલિક એસિડ નામનું એસિડ રહેલું હોય છે। વિનેગરને આપણે દેશી ભાષામાં સરકો કહીએ છીએ। હવે તેનો ઉપયોગ અથાણાની બનાવટમાં અથવા કોઈ પદાર્થ અથવા કોઈ ખાવાના પદાર્થને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે થાય છે, જેને વિનેગર અથવા કેમિસ્ટ્રીની ભાષામાં, રાસાયણ વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એસિટિક એસિડ। દૂધની અંદર આમ તો ઘણા બધા બીજા રસાયણો મિક્સ થયેલા છે, ફેટ હોય છે, વિટામિન્સ હોય છે, પણ તેની અંદર લેક્ટિક એસિડ નામનો પણ એક પદાર્થ આવેલો છે, માટે દૂધ પણ એક એસિડિક છે, જે નિર્બળ એસિડ છે પણ એસિડિક છે। આ સિવાય કેટલાક જાણીતા એસિડ કે જે આપણે નામ અને અણુસૂત્ર યાદ રાખવા જરૂરી છે તેના વિશે જોઈએ, સૌથી પહેલું છે હાઇડ્રોક્લોરિક એસિડ, ત્યારબાદ છે સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ અને એસિટિક એસિડ। એસિટિક એસિડ એ જ વિનેગર છે અને અણુસૂત્ર છે। હાઇડ્રોક્લોરિક એસિડ નું સૂત્ર થશે HCl, સલ્ફ્યુરિક એસિડ નું સૂત્ર થશે H2SO4, નાઇટ્રિક એસિડ નું સૂત્ર થશે HNO3, એસિટિક એસિડ નું સૂત્ર થશે CH3COOH। કેટલાક બેઝ ના ઉદાહરણ લઈએ। સૌથી પહેલું ઉદાહરણ છે ટૂથપેસ્ટ જે આપણે યુઝ કરીએ છીએ બ્રશ કરવા માટે સવારે ઉઠો ત્યારે। આ ટૂથપેસ્ટ ની અંદર સોડિયમ ફ્લોરાઇડ અથવા NaF નામનો પદાર્થ હોય છે કે જે બેઝિક હોય છે। ત્યારબાદ બેકિંગ સોડા, ખાવાનો સોડા પણ કહી શકાય, NaHCO3 આનું બીજું નામ છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ પણ કહી શકાય, જેને બેકિંગ સોડા કહેવામાં આવે છે, ખાવાનો સોડા। ત્યાર પછી છે ધોવાનો સોડા, ડિટર્જન્ટ, સાબુ અથવા કપડાં ધોવાનું, ટાઇલ્સ ધોવાના, ક્લિનિંગ એજન્ટ જેટલા પણ આવે છે બધામાં ધોવાનો સોડા ઉપયોગ થાય છે, તેનું સૂત્ર છે Na2CO3, જેને આપણે સોડિયમ કાર્બોનેટ પણ કહી શકીએ છીએ।
ત્યાર પછી જોઈએ તો સાબુ અને બ્લીચ પણ બેઝિક પદાર્થો છે. કેટલાક બેઝિક પદાર્થોના નામ અને વણસૂત્ર આપણે યાદ રાખવા પડશે. તો જોઈએ સૌથી પહેલું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યારબાદ છે Na2CO3 સોડિયમ કાર્બોનેટ. અને હમણાં જ આપણે વાત કરી સોડિયમ કાર્બોનેટને આપણે ધોવાનો સોડા કહેશું. ત્યારબાદ NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા એને સોડિયમ બાયકાર્બોનેટ પણ કહી શકાય. KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 આ પાંચ નામ છે જે તમારે અણુસૂત્ર સાથે યાદ રાખવા પડશે. દ્રાવણ છે કે તે દ્રાવણ એસિડ નું છે કે બેઝ નું તમને ખ્યાલ નથી, તો આ દ્રાવણ ની અંદર જો તમે સૂચક ઉમેરશો તો ચોક્કસ પ્રકારનો રંગ પરિવર્તન જોવા મળશે. અને આ રંગ પરિવર્તન ના આધારે તમે કહી શકો કે આપેલું દ્રાવણ એસિડ છે કે બેઝ. મારા હાથમાં કોઈ પણ દ્રાવણ છે, કોઈ એવો પદાર્થ છે, પ્રવાહી છે કે જે રંગહીન છે, મને ખબર નથી કે એસિડ છે કે બેઝ, તો મારે કેવી રીતે જાણવું? તો એના માટે જે પદાર્થ વપરાશે એને કહેવાશે સૂચક. તો સૂચકની વ્યાખ્યા જોઈએ કે જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને સૂચક કહે છે, જે આપણે સૂચવે છે કે આપેલો પદાર્થ એસિડ છે કે બેઝ. એસિડ બેઝની પરત માટે કૃત્રિમ સૂચક કે જે લેબોરેટરીમાં બનાવવામાં આવે છે એવા બે છે, મિથાઇલ ઓરેન્જ અને ફિનોફથાલેન. અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ ફિનોફથાલેન નું સોલ્યુશન છે. જ્યારે તમે એને એસિડમાં નાખો છો તો કોઈ પ્રકારનો રંગ આવતો નથી, પણ જ્યારે તમે એને બેઝમાં નાખો છો તો આવો આછો ગુલાબી રંગ આવે છે. તો કોઈ પદાર્થ એસિડ છે કે બેઝ જાણવા માટે આપણે જો એનો ફિનોફથાલેન ના બે કે ત્રણ ડીપર નાખીશું તો તરત એ રંગ પરિવર્તન આપશે. જો તે બેઝ હશે તો, જો એસિડ હશે તો કોઈ રંગ પરિવર્તન આપશે નહીં. બીજી બાજુ મિથાઇલ ઓરેન્જ, મિથાઇલ ઓરેન્જ જે છે લાલ ઘેરા રંગનું દ્રાવણ છે. હવે જ્યારે તમે એને એસિડમાં નાખો છો તો એ બ્રિક રેડ અથવા વાઇન રેડ કલર આવે છે, જે પ્રમાણે એસિડની પીએચ 15 હોય એ પ્રમાણે રંગ પરિવર્તન આપશે. ત્યારબાદ બેઝમાં વાત કરીએ, જ્યારે મિથાઇલ ઓરેન્જ તમે બેઝમાં નાખો છો તો એ પીળા રંગનું દ્રાવણ બનાવે છે. આ સિવાય કેટલાક કુદરતી સૂચકો છે એટલે કે કુદરતમાંથી મળતા પદાર્થોમાંથી પણ આપણે સૂચકો બનાવી શકીએ છીએ. દાખલા તરીકે લિટમસ પેપર, લિટમસ પેપર તમે જાણો છો. બીજું છે હળદર પત્ર, હળદરની પટ્ટી લઈને તમે એનો ઉપયોગ કરી શકો છો ચા ચેક કરવા માટે કે આપેલો પદાર્થ એસિડ છે કે બેઝ. તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ જે બે પટ્ટી છે એ જે દ્રાવણમાં ડૂબાડવામાં આવી હશે તે બેઝિક પદાર્થો છે, જ્યારે આ બંને પદાર્થો છે એસિડિક પદાર્થો છે. આ પ્રકરણ રંગ પરિવર્તન તમે જોઈ શકો છો. ત્યારબાદ લાલ કોબી, આ લાલ કોબી તમને આવી રીતે રંગ પરિવર્તન આપે છે જેના આધારે તમે નક્કી કરી શકો છો કે આપેલો પદાર્થ એસિડ છે કે બેઝ. જો લાલ રંગ અથવા ગુલાબી રંગ આપશે તો એસિડિક હશે, ગ્રીન અથવા યલો રંગ આપશે તો બેઝિક હશે, અને આ જે વચ્ચેનો ભાગ છે લગભગ ન્યુટ્રલ સમાન હશે. ત્યારબાદ કેટલાક પુષ્પના નામ છે હાઇડ્રોન્જિયા, પેટોનિયા અને જેરોનિયા. આ બધા પુષ્પો છે, ફૂલ છે, જેવા આપણે જાસૂદના ફૂલ છે. જાસૂદના ફૂલનો પણ તમે એસિડ બેઝ સૂચક તરીકે ઉપયોગ કરી શકો છો. આ જે છે તે હાઇડ્રોન્જિયાનો પુષ્પ છે. હાઇડ્રોન્જિયાના પુષ્પની ખાસિયત એ છે કે તે જમીનની પીએચ પ્રમાણે પોતાના પુષ્પના રંગમાં પરિવર્તન કરે છે. જો જમીનની પીએચમાં એસિડ પ્રમાણ વધારે છે તો એવું બ્લુ કલરનું, સોરી ગુલાબી કલરનું પુષ્પ આવશે. જો જમીનની અંદર પીએચમાં બેઝનું પ્રમાણ વધારે છે તો આવું બ્લુ કલરનું તમને પુષ્પ આવશે. અને આનો ઉપયોગ પણ તમે સૂચક તરીકે કરી શકો છો. ત્યારબાદ બીજું છે પેટોનિયા. આ પણ અલગ રંગબેરંગી પુષ્પો છે જેના જેની મદદથી તમે કોઈ પણ દ્રાવણ એસિડ છે કે બેઝ એ જાણી શકો છો. ત્યારબાદ છે જેરોનિયમ, જેમાં ઘણા બધા રંગ આવે છે, તમને લાલ રંગ દેખાય છે, આ સિવાય સફેદ, પીળા અને બ્લુ રંગના પણ પુષ્પ આવે છે. આ સિવાય કેટલાક એવા છે કે જે રંગ પરિવર્તન નથી આવતા પણ તમને સુગંધમાં પરિવર્તન આવશે. દાખલા તરીકે વેનિલા અર્ક, ડુંગળી, લવિંગ, આ બધા પદાર્થો છે કે જે એસિડ અને બેઝની હાજરીમાં તેની વાસમાં ફેરફાર કરે છે.
રંગ પરિવર્તન આપતા નથી. દાખલા તરીકે લવિંગ છે તો લવિંગની વાસમાં ફેરફાર થાય છે, લવિંગ એસિડ સાથે કોઈ પણ પ્રકારનો ફેરફાર આપતું નથી. પણ જ્યારે તમે લવિંગને બેઝની અંદર નાખો છો ત્યારે તેની સુગંધમાં પરિવર્તન જોવા મળે છે. તો આવા જે સૂચકો છે તેને ઘ્રાણેન્દ્રિય સૂચકો કહે છે.